गुड मॉर्निंग विद्यार्थी मित्रों, धोरण 7 पार्ट बी विषय सामाजिक विज्ञान पाठ 18 बजार। विद्यार्थी मित्रों पेज नंबर 118 जुओ। हमणा आपणे लास्ट विडियो में आपणे बजारनी आजूबाजू एनी चर्चा करी। हवे विद्यार्थी मित्रों आपणे नवो टॉपिक छे बजार में समानता, एनी चर्चा आपणे करीशुं। एने हूँ तमने समझावुं छुं। આપણે આપણી આસપાસના બજાર વિશે જાણ્યું, બરાબર? આપણે એ પણ જોયું કે કારખાનામાં કે ખેતરમાં ઉત્પાદિત થયેલ માલસામાન વેચનાર અને છેલ્લે એનો ખરીદનાર ગ્રાહક વચ્ચે બધા વેપારીઓ હોય છે। તો ખેતરમાં માલ ઉત્પન્ન થાય, કારખાનાઓમાં માલ ઉત્પન્ન થાય, એ માલસામાન જે વેચે છે અને છેલ્લે જે ગ્રાહક ખરીદે છે એની વચ્ચે નાના મોટા ઘણા બધા વેપારીઓ હોય છે, કે કારખાનામાં ઉત્પન્ન થયેલો માલ એ ગ્રાહક સુધી આવતા વચ્ચે બીજા બધા વેપારીઓ હોય છે। આપણે ગુજરી બજારમાંથી મોલ સુધીની દુકાનો, તો આપણે ગુજરી બજારની ચર્ચા કરી, મોલમાં વસ્તુઓ મળે એની ચર્ચા કરી। તો ગુજરી બજારથી મોલ સુધીની દુકાનો અને દુકાનદારોની માહિતી આપણે મેળવી। આ બંને દુકાનદારો વચ્ચે એક મોટો ફરક છે। એક થોડા પૈસાથી છૂટક વેપાર કરનાર નાનો દુકાનદાર છે। ઘણી જગ્યાએ આપણે જોઈએ કે થોડી થોડી વસ્તુ લાવે અને થોડી થોડી વેચે, તો એને આપણે શું કહીએ છીએ, જથ્થાબંધ લાવતો નથી, તો એને નાનો દુકાનદાર કહીએ છીએ। અને બીજો તેના મોલ કે કોમ્પ્લેક્સમાં વધુ નાણાં રોકનાર એ મોટો દુકાનદાર છે। તો ઓછા પૈસાથી નાની નાની થોડી થોડી વસ્તુઓ લાવે, થોડી થોડી વસ્તુઓ વેચે, એ નાનો ઓછા પૈસાનું રોકાણ કરે નાનો દુકાનદાર। અને જે દુકાનદાર વધુ નાણાં રોકે છે, મોલ કે કોમ્પ્લેક્સમાં વસ્તુ વેચે છે, વધુ નાણાં રોકે, તેને આપણે શું કહીએ છીએ, મોટો દુકાનદાર કહીએ છીએ। નાનો દુકાનદાર ખૂબ ઓછું વળતર મેળવી શકે છે, એને કાંઈ બહુ વધારે નફો થતો નથી। જ્યારે જે મોટો દુકાનદાર હોય એને વધારે નફો થાય છે। તમને એવા તફાવત બી પૂછી શકાય નાનો દુકાનદાર અને મોટો દુકાનદાર। તેવી જ રીતે ખરીદનાર વર્ગમાં પણ વિવિધતા અને જે લોકો વસ્તુ ખરીદે છે એમાં પણ ઘણી બધી વિવિધતા હોય છે। એવા ઘણા લોકો છે કે જેઓ સસ્તામાં મળતો માલસામાન પણ ખરીદી શકતા નથી। કેટલાક લોકો એટલા બધા ગરીબ હોય છે કે સસ્તી વસ્તુ પણ ખરીદી શકતા નથી। જ્યારે ઘણા એવા પણ લોકો છે કે જે મોલમાં મળતી મોંઘી વસ્તુઓની ખરીદી કરતા પણ આપણને જોવા મળે છે। આમ આપણી આર્થિક સ્થિતિના આધારે આપણે કયા બજારના ખરીદનાર કે વેચનાર બનીશું તે આપણે આપણી આર્થિક પરિસ્થિતિ પ્રમાણે, આપણી પાસે નાણાં હોય એ પ્રમાણે જ નક્કી થતું હોય છે। બીજો પેરેગ્રાફ સમજાવું છું કે ગ્રાહક તરીકે આપણે આપણી આસપાસ ક્યારેક મોટી ઉંમરની વ્યક્તિઓને નાની મોટી ચીજવસ્તુ વેચતા જોયા હશે। તો જોઈએ છીએ કે મોટી ઉંમરની વ્યક્તિઓ પણ નાની મોટી ચીજવસ્તુઓ વેચતા હોય, આવા લોકોને આપણે બહાર જોઈએ છીએ। ઘણીવાર જોઈએ કે આવા વૃદ્ધ પુરુષ કે મહિલાની ઉંમર, જ્યારે બિચારા આરામ કરવાની ઉંમર હોય છે, ત્યારે ગરીબીને કારણે કે પોતાની મજબૂરીને કારણે રસ્તાની આજુબાજુ આવા વૃદ્ધ લોકો, સ્ત્રી હોય કે પુરુષ, એ શું કરે, નાની નાની વસ્તુઓનું વેચાણ કરતા હોય છે। આવા સમયે આપણે દુકાન કે મોલમાંથી વસ્તુ ખરીદવાના બદલે આવી જરૂરિયાતવાળી વ્યક્તિ પાસેથી વસ્તુ ખરીદીને તેને મદદરૂપ બનવું જોઈએ। વિદ્યાર્થી મિત્રો, તમે જતા હશે મોલમાં ખરીદવા, તો જ્યારે મોલમાં વસ્તુ ખરીદવા જઈએ તો ઘણીવાર તો મોલની બહાર જ નાની નાની ચીજવસ્તુઓ વેચનારા આવા ગરીબ લોકો બહાર હોય છે, તો ક્યારેક એમની પાસેથી વસ્તુ ખરીદીને આપણે એમને પણ મદદરૂપ બનવું જોઈએ। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જોઈએ ફરીથી બજારમાં સમાનતા, તમે મારી સાથે વાંચો। બજારમાં સમાનતા એકવાર સમજશો, વાંચશો એટલે સારી તૈયારી થઈ જશે, જે પ્રશ્નો સ્વાધ્યાયમાં આવતા હોય એ પણ લખતા રહેજો। બજારમાં સમાનતા, આપણે આપણી આસપાસના બજાર વિશે જાણ્યું, કારખાના કે ખેતરમાં ઉત્પાદિત થયેલા માલસામાન વેચનાર અને છેલ્લે એનો ખરીદનાર ગ્રાહક વચ્ચે બધા વેપારીઓ છે। આપણે ગુજરી બજારથી મોલ સુધીની દુકાનો અને દુકાનદારોની માહિતી મેળવી। આ બંને દુકાનદારો વચ્ચે એક મોટો ફરક છે,
એક થોડા પૈસાથી છૂટક વેપાર કરનાર નાનો દુકાનદાર છે અને બીજો તેના મુલકે કોમ્પ્લેક્ષમાં વધુ નાણાં રોકનાર મોટો દુકાનદાર છે. નાનો દુકાનદાર ખૂબ ઓછું વળતર મેળવી શકે છે, જ્યારે મોટો દુકાનદાર વધુ નફો મેળવી શકે છે. તેવી જ રીતે ખરીદનાર વર્ગમાં પણ વિવિધતા છે. એવા ઘણા લોકો છે કે જેઓ સસ્તામાં મળતો માલસામાન પણ ખરીદી શકતા નથી, જ્યારે ઘણા એવા પણ લોકો છે કે જે મોલમાં મળતી મોંઘી વસ્તુઓની ખરીદી કરતા જોવા મળે છે. આમ આપણી આર્થિક સ્થિતિના આધારે આપણે કયા બજારના ખરીદનાર કે વેચનાર બનીશું તે નક્કી થતું હોય છે, નાણાં હોય એ પ્રમાણે. બીજો પેરેગ્રાફ, ગ્રાહક તરીકે આપણે આપણી આસપાસ ક્યારેક મોટી ઉંમરની વ્યક્તિઓને નાની મોટી ચીજવસ્તુ વેચતા જોઈએ છીએ. આવા વૃદ્ધ પુરુષ કે મહિલાની ઉંમર આરામ કરવાની હોવા છતાં તેઓ ગરીબી કે મજબૂરીને કારણે રસ્તાની આજુબાજુ વસ્તુઓનું વેચાણ કરતા જોવા મળે છે. આવા સમયે આપણે દુકાન કે મોલમાંથી વસ્તુ ખરીદવાને બદલે આવી જરૂરિયાતવાળી વ્યક્તિ પાસેથી વસ્તુ ખરીદીને તેને મદદરૂપ બનવાની જરૂર છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નવો ટોપિક જોઈશું, બજારમાં ગ્રાહક. તમે પણ કોઈને કોઈ બજારમાં ગ્રાહક બનતા હશો, વસ્તુ ખરીદતા હશો, બરાબર. તો ગ્રાહક એટલે શું એ પણ લાઈન દોરી દો કે ગ્રાહક કોને કહેવાય. તો ગ્રાહક એટલે જે પોતાના ઉપયોગ માટે ચીજવસ્તુ ખરીદે અથવા સેવા મળે મેળવે તે વ્યક્તિ. પણ આપણે એવું લખવાનું કે પૈસા આપીને વસ્તુ ખરીદે ને એને ગ્રાહક કહેવાય, એ ખાસ લખવાનો જવાબ લખે ત્યારે, બરાબર. ચાલો વાંચીએ ફરીથી. ગ્રાહક એટલે જે પોતાના ઉપયોગ માટે ચીજવસ્તુ ખરીદે અથવા સેવા મેળવે તે વ્યક્તિ. આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગ્રાહક છે, કોઈને કોઈ વસ્તુ બધા ખરીદતા હોય છે. પૈસા આપીને, આ ખાસ લાઈન દોરી દો, પૈસા આપીને વસ્તુ કે સેવા ખરીદનાર ગ્રાહક કહેવાય છે. તો જે લોકો પૈસા આપીને ચીજવસ્તુ ખરીદે એને શું કહેવાય? ગ્રાહક કહેવાય. ઉદાહરણ તરીકે, તમે સાબુ, તેલ, બિસ્કીટ, અનાજ કે અન્ય કોઈ પણ વસ્તુ ખરીદી અથવા મોબાઈલ ફોન રિચાર્જ કરાવ્યો, વીમો, બરાબર, ટ્રેનની ટિકિટ બુક કરાવી વગેરે સેવા મેળવો, તે તમામ ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે. કારણ કે આ બધાને આ બધી સેવાઓ મફત મળતી નથી. આપણે કોઈ બી વસ્તુ ખરીદીએ તો આપણે નાણાં આપવા પડે છે, પછી મોબાઈલ ફોન હોય કે ટ્રેનની ટિકિટ હોય કે બસની ટિકિટ હોય, બરાબર. ચાલો જુઓ હવે સામેનું પાનું. વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો કયા દેશમાં છે? તો વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો ભારત દેશમાં છે. ભારત દુનિયાનું સૌથી મોટું બજાર છે. વિશ્વનું સૌથી મોટું બજાર કયો દેશ છે? ભારત. ગ્રાહક પોતાની જીવન જરૂરિયાતની અને મોસોખની વસ્તુઓ બજારમાંથી ખરીદે છે. ગ્રાહક તરીકે તેને, તો ગ્રાહક જે વસ્તુ ખરીદે એ નાણાં ચૂકવીને ખરીદતો હોય છે. આથી ગ્રાહક તરીકે તેને વસ્તુની ગુણવત્તા, કિંમત, વસ્તુની પસંદગી અને નાણાંનું પૂરેપૂરું વળતર મેળવવાનો અધિકાર છે. તો ગ્રાહક જે વસ્તુ ખરીદે એ ગુણવત્તાવાળી હોવી જોઈએ. એની કિંમત આપણે જાણીને વસ્તુ ખરીદવી જોઈએ અને આપણને ગમે એવી જ વસ્તુની પસંદગી ગ્રાહકે કરવી જોઈએ. કારણ કે ગ્રાહકને મફતમાં કશું મળતું નથી. ગ્રાહકે નાણાં ચૂકવીને વસ્તુ ખરીદતો હોય છે. હવે જુઓ કે અહીં તમને પ્રમાણિત ચીજવસ્તુઓના લોગો આપ્યા છે, બરાબર છે, કે આવા લોગોવાળી ચીજવસ્તુઓ ખરીદીએ એ વસ્તુઓ કેવી હોય છે? તો ગુણવત્તાવાળી હોય છે. અહીં જુઓ, અહીં ISI નો માર્કો આપ્યો છે, અહીં હોલમાર્ક આપ્યો છે, માનક કહ પથદર્શક, હું સમજાવું છું, વૂલમાર્ક એટલે ઊન માટેનો છે, એગમાર્ક, FSSAI, બરાબર, શાકાહારી વસ્તુઓ માટે ગ્રીન છે અને આ માંસાહારી વસ્તુઓ માટેનો છે. હવે નીચે જુઓ કે ગ્રાહકને સારી ગુણવત્તાવાળી વસ્તુ મળી રહે તે માટે સરકારે વિવિધ વસ્તુઓના માપદંડ નક્કી કર્યા છે. ખાસ પ્રકારના માર્કા નિશાનીવાળી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે. એટલે કે જો એ નિશાનીવાળી વસ્તુ આપણે માર્કાવાળી ખરીદીએ જોઈને તે વસ્તુ કેવી હોય છે? ગુણવત્તાવાળી હોય છે, ભેળસેળ વગરની હોય છે. ઘર વપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુઓ માટે કયો માર્કો વપરાય છે? ISI, બરાબર.
ફરીથી આપણે જોઈએ તો અહીં તમને આઈએસઆઈનો માર્કો આપેલો છે. તો ઘર વપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુઓ માટે આઈએસઆઈનો માર્કો વાપરવામાં આવે છે. પછી સોના ચાંદી માટે અહીં શું આપેલું છે, તો સોના ચાંદી માટે હોલમાર્કનો માર્કો વપરાય છે. પછી એની બાજુમાં જુઓ, ઊનની બનાવટો માટે આપણે ગરમ કપડાં ખરીદીએ છીએ તો ઊનની બનાવટો માટે વૂલમાર્કનો માર્કો વપરાય છે. ત્યાર પછી જુઓ, ખાદ્ય પદાર્થ માટે એગમાર્કનો માર્કો વાપરવામાં આવે છે, બરાબર. તથા ખાદ્ય પદાર્થ માટે FSSAI ની નિશાનીઓ લગાવવામાં આવે છે અને એ બધા માર્કાને આધારે ગ્રાહક સારી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદે છે. એવી જ રીતે શાકાહારી સામગ્રી, ખાદ્ય સામગ્રી ઉપર જુઓ, બરાબર છે, તો આ ગ્રીન કલરનું સર્કલ કરેલું છે એની નિશાની હોય છે. અને માંસાહારી ખાદ્ય સામગ્રી ઉપર, બરાબર છે, અહીંયા નીચે શું આપેલું છે, અહીંયા થોડો બ્રાઉન કલર છે અને નીચે શું આપેલો છે, રેડ, એટલે આ માર્કો વાપરવામાં આવે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, જેટલું થયું એટલું ફરીથી આપણે વાંચી લઈશું. બજારમાં ગ્રાહક, ગ્રાહક મારી સાથે વાંચવાનું તો ખરું જ, બરાબર. ગ્રાહક એટલે જે પોતાના ઉપયોગ માટે ચીજવસ્તુ ખરીદે અથવા સેવા મેળવે તે વ્યક્તિ. આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગ્રાહક છે. પૈસા આપીને વસ્તુ કે સેવા ખરીદનાર ગ્રાહક કહેવાય છે. ઉદાહરણ તરીકે, તમે સાબુ, તેલ, બિસ્કિટ, અનાજ કે અન્ય વસ્તુ ખરીદી અથવા મોબાઈલ ફોન રિચાર્જ, વીમો, ટ્રેન ટિકિટ બુકિંગ વગેરે સેવા મેળવો, તે તમામ ગ્રાહકની વ્યાખ્યામાં આવે છે, કારણ કે આ બધી વસ્તુના નાણાં ચૂકવીએ છીએ. વિશ્વમાં સૌથી વધુ ગ્રાહકો ભારતમાં છે. ભારત દુનિયાનું સૌથી મોટું બજાર ગણાય છે. ગ્રાહક પોતાની જીવન જરૂરિયાતની અને મોસોખની વસ્તુઓ બજારમાંથી ખરીદે છે. ગ્રાહક તરીકે તેને વસ્તુની ગુણવત્તા, કિંમત, વસ્તુની પસંદગી અને નાણાંનું પૂરેપૂરું વળતર મેળવવાનો અધિકાર છે. હવે આપણે જોઈએ કે ગ્રાહકને નીચે પેરેગ્રાફ જુઓ, માર્કા મેં તમને સમજાવ્યા છે. ગ્રાહકને સારી ગુણવત્તાવાળી વસ્તુ મળી રહે તે માટે સરકારે વિવિધ વસ્તુઓના માપદંડ નક્કી કરેલ છે. ખાસ પ્રકારના માર્કા નિશાનીવાળી વસ્તુઓનું વેચાણ કરવામાં આવે છે. ઘર વપરાશની અને વીજળીથી ચાલતી વસ્તુઓ માટે ISI નો માર્કો વપરાય છે. સોના ચાંદી માટે હોલમાર્કનો માર્કો વપરાય છે. ઊનની બનાવટો માટે વૂલમાર્કનો માર્કો વપરાય છે. ખાદ્ય પદાર્થ માટે એગમાર્ક તથા FSSAI વગેરે નિશાનીઓ લગાવવામાં આવે છે, જેના આધારે ગ્રાહક સારી ગુણવત્તાની વસ્તુ ખરીદી શકે છે. એવી જ રીતે શાકાહારી ખાદ્ય સામગ્રી પર તમને આ ગ્રીન કલરનું સર્કલ આપેલું છે એ નિશાની, અને માંસાહારી ખાદ્ય સામગ્રી ઉપર આવું બ્રાઉન કે રેડિશ નિશાની કરવામાં આવી છે એ માર્કો વપરાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમારું હું પાર્ટ બી પૂરું કરું છું.